વરાછામાં બનાવટી બાગ બાર તમાકુ બનાવતા 300 મોને વરાછા પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસે 2.10 લાખનો મુદ્દા માલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. વરાછા વિસ્તારની સુંદરબન સોસાયટીમાં ઘર નંબર 128માં બીજા માળે પતરાના શેડની રૂમમાં આરોપીઓ ડુપ્લિકેટ તંબાકુ બનાવતા હતા, જ્યાં પોલીસે દરોડો પાડી વરાછાના બુટ ભવાની સોસાયટીમાં રહેતા અને ટોબેકોનો વેપાર કરતા 37 વર્ષીય પંકડ ગોરુંધનભાઈ વોરા, કાપોદ્રા હસીનાપુર સોસાયટીના ઘર નંબર 351માં રહેતા 24 વર્ષીય દર્શિત ભરતભાઈ માલવ્યા અને વરાછાના બુટ ભવાની રોડ પરની સુંદરવન સોસાયટીમાં રહેતા 36 વર્ષીય કેતન જીવનભાઈ જાગાણીને ડુપ્લિકેટ બાગમાં તંબાકુ બનાવવા રંગે હાથે ઝડપી પાડ્યા છે. તમાકુની પડીકીઓ તથા તમાકુ બનાવવાનું મશીન મળીને કુલ રૂપિયા 2.10 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ડુપ્લિકેટ તમાકુ બનાવતા 3 શખ્સો મશીનરી સાથે પકડાયા. રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ, સ્પીડ ન્યૂઝ 17, સુરત. વરાછા પોલીસે બાતમી હકીકત આધારે ગઈકાલે રેડ કરી વરાછા વિસ્તારની સુંદરવન સોસાયટીમાંથી 3 ઈસમો બાગબાન કંપનીની ડુપ્લિકેટ તમાકુની પડીકીઓ અને લૂજ તમાકુ અને પડીકીઓ પેકિંગ કરવાના સાધન સામગ્રી કુલ મુદ્દામાલ 2,10,000ની મત્તા સાથે પકડાઈ ગયેલા, જે અન્વયે બાગબાન કંપનીના ઓથોરાઇઝ પર્સન હિરેનભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા 3 પકડાયેલા ઈસમો પંકજ ગોરધનભાઈ વોરા, દર્શિતભાઈ ભરતભાઈ માલવિયા અને કેતનભાઈ જાગાણી ની વરાછા પોલીસે અટકાયત કરી તેમના વિરુદ્ધ ટ્રેડમાર્ક એક્ટ અને કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે. આપનું નામ? હિરેન મુકેશભાઈ પટેલ. કયા પ્રકારની રેડ કરવામાં આવી છે અને શું ઘટના બની? અમને આ સવારે જે વરાછા પોલીસ સ્ટેશનથી જાણવા મળેલ કે વરાછા પોલીસ સરહદ વિસ્તારમાં અમારી જે ઉર્મીન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ છે તેની બાગબાન બ્રાન્ડનો એક ઈસમ અહીંયા ડુપ્લિકેટ ચલાવી રહ્યો છે. તો અમે આ સવારે અહીંયા આવી ગયા પોલીસન સાથે 2-5 માણસો સાથે રાખી સુંદરવન નામની સોસાયટીમાં 3 માળ જતાં ત્યાં એક ઈસમ અમારા જે બાગબાન બ્રાન્ડ છે એનું ડુપ્લિકેશન ચલાવી રહ્યો હતો. ત્યાં 3 ઈસમો હાજર મળી આવેલ અને ત્યાંથી બાગબાનના પાઉચો, રોલો તથા છૂટક તમાકુ મળી કુલ 2,10,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.